उदाहरण फरी स्वाध्यायनो दाखला नंबर 3.11 लईए तो એમાં ચાર વિધાન આપ્યા છે. શું કહે છે? જો નીચે આપેલ કથનને ધ્યાનપૂર્વક વાંચી ઉદાહરણ અને કારણ સહિત તે સાચા છે કે ખોટા તે દર્શાવો. અને કણની ગતિ એક પરિમાણમાં લેવાની, મતલબ તમારે ક્વેશ્ચન વાંચવાનો છે, એવું શક્ય છે કે કેમ વિચારવાનું છે. અને પછી એ જો સાચું છે તો એનું કારણ આપવાનું, એનું ઉદાહરણ આપવાનું કે કઈ રીતે સાચું તમે કહો છો અને ખોટું છે તો તમારે એ સમજાવવાનું છે. ઓકે, ચલો. પહેલું છે, કોઈ એક ક્ષણે તેની ઝડપ શૂન્ય હોવા છતાં, તેની એટલે પદાર્થની, બરાબર, જે કણ છે એની વાત છે, એક પરિમાણમાં ગતિ કરે એની ઝડપ શૂન્ય હોવા છતાં તેનો પ્રવેગ અશૂન્ય હોય. મતલબ પદાર્થની એવી ગતિ ઇમેજિન કરો જેમાં પદાર્થ ઝડપ શૂન્ય ધરાવે છે, એટલે કે સ્થિર છે, પણ છતાં એની પર પ્રવેગ છે. આપણને તો ખબર છે પ્રવેગ હોય તો ગતિમાં ફેરફાર થાય, તો અહીંયા તો એમ કીધું ઝડપ શૂન્ય અને પ્રવેગ હોય એવું શક્ય છે. પહેલી નજરે જોઈને તો એવું લાગે કે ના, શક્ય નથી, પણ આવા ઇઝી ક્વેશ્ચન તો પૂછે નહીં, એટલે કંઈક અંદર હશે તો જ આવું પૂછ્યું હોય તમને, તો વિચારો. એવું એક ઉદાહરણ યાદ આવે છે કે એવી કોઈ સ્થાન યાદ આવે છે કે જ્યાં પદાર્થની ઝડપ ઝીરો હોય છતાં એની ઉપર પ્રવેગ તો લાગે જ છે? મુક્ત પતનવાળું યાદ આવે? મુક્ત પતનમાં ઉપરથી નીચે આવે, એની બદલે આગળનો જે ન્યુમેરિકલ આપણે સોલ્વ કર્યો એમાં ખેલાડી દડાને ઉપર ફેંકતો હતો જ્યારે, ત્યારે મહત્તમ ઊંચાઈએ પદાર્થની ઝડપ શું આપણે મેળવી હતી? ઝીરો. એટલે કે પદાર્થની મહત્તમ ઊંચાઈએ ઝડપ ઝીરો છે, છતાંય ત્યાં ગુરુત્વ પ્રવેગની અસર તો છે જ. એટલે આ વિધાન સાચું છે કે ઝડપ શૂન્ય હોય તો ત્યાં પ્રવેગ હોઈ શકે. હોઈએ જેવું નથી, હોઈ શકે, વર્ડ પકડવાના, બરાબર છે, હોઈ શકે વર્ડ છે. એટલે જો અહીંયા હોઈએ જો તો ખોટું લખત, કેમ કે દર વખતે એવું થતું નથી પાછું, એટલે શબ્દ બહુ પ્રોપર પકડી પછી જવાબ દેવાનો. એટલે મેં અહીં લખી દીધું સાચું છે, પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે તો મહત્તમ ઊંચાઈએ તેની ઝડપ શૂન્ય, પણ પ્રવેગ તો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો અધો દિશામાં છે જ. બીજો ક્વેશ્ચન છે, ઝડપ શૂન્ય હોવા છતાં તેનો વેગ અશૂન્ય થાય. ઝડપ ઝીરો તો શું વેગ નોન ઝીરો મળે? મતલબ વેગ કંઈક મળવો જોઈએ ને, ઝડપ ઝીરો છે. હવે ઝડપને વેગનો સંબંધ શું? તો કે વેગ એટલે દિશા અને મૂલ્ય બે આવે, અને ઝડપ એટલે ખાલી મૂલ્ય આવે. તો હું જો વેગ છે એને હું એમ કહું ને કે દિશાને થોડીક વાર ભૂલી જાઉં, ખાલી મૂલ્યની જ વાત કરો તો વેગના મૂલ્યને ઝડપ કહેવાય. ક્યાંક હાસ્યમાં નોટ કરી લેજો, વેગના મૂલ્યને ઝડપ કહેવાય. તો હવે હું એમ કીધું ઝડપ ઝીરો છે તો વેગનું મૂલ્ય ઝીરો થઈ ગયું ને, અને વેગનું મૂલ્ય ઝીરો તો વેગ એ ઝીરો જ થયો ને, એટલે આ વિધાન ખોટું પડે. કે જો ઝડપ છે એ ખરેખર વેગનું મૂલ્ય આપે છે, અને જો ઝડપ ઝીરો હોય તો વેગ એ ઝીરો થવું જ પડે, મતલબ વેગ અશૂન્ય થાય એવું એક ઉદાહરણ છે નહીં. ઓકે, મેં જવાબ લખી દીધો છે ખોટું છે, કારણ કે ઝડપ એ વેગનું મૂલ્ય દર્શાવે છે, તેથી ઝડપ શૂન્ય તો વેગનું મૂલ્ય પણ શૂન્ય. ત્રીજો ક્વેશ્ચન, ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય થાય. જો આપણે જે ત્રીજું જ પ્રકરણ ભણ્યા છીએ એના સંદર્ભે આ ક્વેશ્ચન છે. આ જ ક્વેશ્ચન ચોથા ચેપ્ટરમાં આવશે ત્યારે જવાબ બદલી જશે, બરાબર. શું કામ ને એ સમજાવો, અહીંયા એક પરિમાણમાં ગતિ છે એટલે, અને ચોથા ચેપ્ટરમાં દ્વિપરિમાણ ને ત્રિપરિમાણ આવશે તો એમાં જવાબ બદલી જશે. કેવી રીતે એ ત્યારે ચર્ચા કરશે, અત્યારે તો આપણે એક પરિમાણની વાત કરી. માની લો કે એક બોલ એક્સ એક્સ ઉપર અચળ ઝડપથી ગતિ કરે છે. હવે ઝડપ અચળ છે, ઝડપ એટલે વેગનું મૂલ્ય, હમણાં જ આપણે નોંધ કરી કે વેગનું મૂલ્ય એટલે ઝડપ, ઝડપ અચળ તો વેગનું મૂલ્ય અચળ. હવે એક પરિમાણ છે મતલબ એ બોલ એક્સ એક્સ ઉપર જ ગતિ કરી શકે, પછી ટન લઈ શકતો, વળાંક લઈ શકતો નથી, એને સીધે સીધું જ જવું પડે, તો વેગની દિશા બદલાશે નહીં? બદલાય તો વેગની દિશાએ નથી બદલાતી. ઝડપ અચળ એટલે વેગનું મૂલ્ય પણ નથી બદલાતું, તો દિશા અચળ, મૂલ્ય અચળ, બે અચળ એટલે વેગ અચળ. વેગ અચળ હોય છોકરાઓ, વેગમાં ફેરફાર નથી થતો તો પ્રવેગ શું થાય? ઝીરો થાય કે નહીં? કેમકે પ્રવેગ એટલે તો વ્યાખ્યા જ આપણે ભણ્યા હતા ને, વેગમાં ફેરફાર, એકમ સમયમાં વેગમાં ફેરફાર એટલે પ્રવેગ. અહીં તો વેગમાં ફેરફાર જ નથી થતો, તો વેગમાં ફેરફાર ઝીરો, એટલે પ્રવેગ શું થયું? ઝીરો. તો આ વિધાન કે જે ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય થાય, એ વિધાન સાચું થશે, બરાબર. જો મેં શું લખી દીધું અહીંયા, જો કણ એક પરિમાણમાં અચળ ઝડપથી ગતિ કરે તો તેના વેગની દિશા કે મૂલ્ય બદલાતા નથી, તેથી પ્રવેગ શૂન્ય જ થાય. ઓકે, છેલ્લો ક્વેશ્ચન, પ્રવેગ ધન દિશામાં હોય, ધન મૂલ્ય એટલે ધન દિશામાં હોય તો ગતિ શું વધે જ, મતલબ કે સ્પીડમાં શું વધારો જ થશે? જરૂરી છે એવું કે પ્રવેગ ધન દિશામાં હોય તો ગતિમાં વધારો જ થાય? ન થાય. કેમ? આપણે ઘણા બધા ગ્રાફ ડ્રો કર્યા હતા
કે પ્રવેગ ધન વેગ ઋણ પ્રવેગ ધન વેગ ધન પ્રવેગ ઋણ વેગ ઋણ પ્રવેગ ઋણ વેગ ધન આ ચાર ગ્રાફ આપણે ડ્રો કર્યા હતા થિયરીમાં. જોજો જરાક ફરીથી રિવાઇઝ કરજો એટલે એને મજા આવે થિયરીને કે ભાઈ ના મને એકવાર પાછું યાદ કરે છે. તો વિચારો પ્રવેગ ધન દિશામાં હોય ધન એક્સ અક્ષ તરફ અને કાર આ તરફ આવતી હોય તો કારને બ્રેક લાગી કહેવાય ને. પ્રવેગ આમ આપો છો તમે સ્પીડ તમારી આમ છે તો સ્પીડ વધે કે ઘટે? ઘટે ને, સમજાણું. એટલે કે જો પ્રવેગ ધન દિશામાં હોય તો ગતિ વધે એવું જરૂરી નથી, એ વેગની દિશા ત્યાં એટલું જ કામ કરશે જે પ્રવેગની દિશા કરશે. એટલે મેં ઉદાહરણ આપ્યું છે, ખોટું છે આ વિધાન કે જો પ્રવેગ ધન હોય પરંતુ વેગ ઋણ દિશામાં હોય તો પદાર્થની ગતિ ઘટે. બીજું ઉદાહરણ આપ્યું મેં, ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં છે, આપણને કહ્યું ગુરુત્વ પ્રવેગ નીચે તરફ છે અને આપણે એક ટોપિક એવો કર્યો કે નીચેની દિશાને ધન દિશા લઈ લ્યો અને પછી ઇમેજિન કરો તો ફિઝિક્સવાળા ગમે એ કરી શકે. તો આપણે જો નીચેની દિશાને ધન લઈ લઈએ તો ગુરુત્વ પ્રવેગ ધન દિશામાં થયો. હવે પદાર્થને તમે ઉપર ફેંકો તો ઉપરની ગતિની દિશા ઋણ થઈ, એટલે કે ઉપર તરફ વેગ ઋણ થયો તો વેગ ઋણ દિશામાં, પ્રવેગ ધન દિશામાં, બે વિરુદ્ધ દિશામાં થયા. તો અહીંયા આપણે જોઈએ છીએ ને ઉપર જાય એમ એની સ્પીડ ઘટતી જાય છે, તો એનો મતલબ વેગ વધે એવું જરૂરી નથી, ઘટે પણ. એટલે આ વિધાન ખોટું છે અને આ ઉદાહરણ આપી દીધું. ઓકે, નેક્સ્ટ ન્યુમેરિકલ. દાખલા નંબર 3.12, ચાર માર્કનો દાખલો છે અને આને અઘરો કહેવાય. બરાબર, તો અઘરો હોય ને તો એને ત્રણ કે ચાર વાર લખીને તૈયાર કરવાનું અને એ ત્રણે ત્રણ વાર કે ચારે ચાર વાર લખો ને મોઢે લખવાનું. એના માટે બહુ ડીપમાં સમજવું પડશે. રકમ જો, કોઈ એક દડાને 90 મીટરની ઊંચાઈ પરથી ફર્શ પર એટલે કે જમીન પર પડતો મૂકવામાં આવે છે. મુક્ત પતન થયું, 90 મીટરની હાઈટ ઉપરથી પદાર્થને મૂકો છો. પછી આગળ ફર્શ સાથેના પ્રત્યેક સંઘાત દરમિયાન, સંઘાત એટલે અથડામણ, ભટકાવું, પ્રત્યેક સંગત દરમિયાન દડો એની જે મૂળ ઝડપ હોય મતલબ જેની ભટકાણો અને જે સ્પીડ હતી એના કરતાં હવેની ઝડપ 10મા ભાગ જેટલી ગુમાવે છે, એટલે કે 10મા ભાગ જેટલી ઘટે છે. માની લો કે 100 ઝડપ હોય તો 100ની 10મા ભાગની ઝડપ 10 થઈ, એ 10 ઘટી જશે. એટલે કે 100 હોય 10 ઘટે એટલે 90 થાય, આવા સેન્સમાં એ કહે છે. તો તમને એમ કીધું છે કે દડાની આ ગતિ માટે t=0 થી t=12 સેકન્ડ માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરો. 12 સેકન્ડ સુધીનો તમારે ટોટલ હિસાબ કરવાનો છે, એટલા સમયમાં કેટલા ટપ્પા પડે છે, સંઘાતુકમાં કેટલા થાય છે એનો હિસાબ કરવાનો. તો બહુ સ્ટેપ વાઇઝ જવું પડશે, ઝીણામ ઝીણી બાબતે આપણે ધ્યાનમાં રાખવી પડશે. પહેલાં ગણતરી કરી લઈએ આપણે, દરેકે દરેક સંઘાત એટલે કે અથડામણનો અભ્યાસ કરશી, પછી છેલ્લે ગ્રાફ ડ્રો કરશું. ચલો, દડાની પ્રારંભિક ઝડપ આપી છે 0 મીટર પર સેકન્ડ, આવી ભૂલ ન ચાલે. પછી મહત્તમ ઊંચાઈ, જે ઊંચાઈથી એને મૂકવામાં આવ્યો હતો એ 90 મીટર છે અને તમને કીધું છે કે પ્રત્યેક અથડામણ બાદ એણે ગુમાવેલી ઝડપ કેટલી, તો કે અથડાતી વખતે જે વેગ હોય મતલબ કે જમીન ઉપર ટપવું પડે ત્યારે જે સ્પીડ હોય એના ભાગ્યા 10, એટલી સ્પીડ એ ગુમાવશે. તો આપણે ધારી લઈએ કે તારો કે 90 મીટરની હાઈટ ઉપરથી આ બોલ નીચે જાય છે અને જેવો એ જમીન સાથે અથડાણો ત્યારે પહેલાં તો એનો વેગ શોધવો પડશે, સમજાણું. એ વેગથી 10મા ભાગનો વેગ ઘટાડી નાખવો પડશે, એ અથડામણ પછીનો વેગ હશે. તો પહેલાં આપણે શું કરવું પડે, પ્રથમ અથડામણ થઈ જસ્ટ ત્યારે દડાનો વેગ કેટલો હતો, એ ભટકાણો ત્યારે દડાનો વેગ, ભટકાણા પછી નહીં, ભટકાણો ત્યારે દડાનો વેગ, ધારો કે V1 છે તો હું આ સમીકરણ મૂકી શકું V1² - V0² = 2GH. હવે આટલા ન્યુમેરિકલ કર્યા પછી આપણે એટલા તો ક્લિયર થઈ ગયા હોય આ ફોર્મ્યુલાનો યુઝ કેમ કર્યો આપણે, તો કે અંતર છે, ગુરુત્વ પ્રવેગ છે, પ્રારંભિક વેગ 0 છે અને આ અંતિમ વેગ હતો એ શોધવાનો હતો, મુક્ત પતન હતું. ઓકે, તો V1² - 0 2m g 9.8h 90, આપણને સવાલ એ થઈ કે અહીંયા જીની વેલ્યુ મેં 9.8 કેમ ન મૂકી. એનું રીઝન છે છોકરાઓ, અહીંયા V1² છે અને V1 આપણે ગોતવાનો છે, જો અહીં ઋણ મૂકત તો મને વેગનું મૂલ્ય મળત નહીં, એટલે મેં અહીં ઋણ નથી લીધા કેમ કે ઋણનું વર્ગમૂળ નીકળે નહીં, નોંધ લખવી હોય તો લખી લેજો. તો V1 બરાબર આનું વર્ગમૂળ 9.8 અને 90 છે, 1 1 0 આ બેના કટ થઈ જાય, 98 છેદમાં 10, 1 1 0 ગયા, તો 9 2 18, 18 × 98 = 1764, એનું √ થાય 42. આ પાછું મેં ધન લખવાને બદલે હું અહીંયા ઋણ કરી દઈશ, કેમ,
तो कि अधो दिशा में छे ने नीचे तरफ हतुं ने मुक्त पतन हतुं ने एटले ऋण पहला ऋण नथी लीधा नौपेटा ऋण ज आवे पण वर्गमूल न निकले ऋणनु एटले मैं धन मूल्य लीधुं केम के आपणे मूल्य रे पनारो छे पछी ऋण कर दीधा। ओके हवे अथड़ामणनो आपणने वेग तो मळी गयो के जेवुं ई भटकाणुं अने वेग केटलो छे तो कि 42 मीटर पर सेकंड એટલે એક વેગ મળી ગયો આપણને। વી વર્સિસ્ટીનો ગ્રાફ આપણે ડ્રો કરવાનો છે। હવે ત્યાં પહોંચ્યો એ સમય ગોતો પડે ને ઉપરથી જમીન ઉપર પહોંચવાનો સમય જમીન પર પહોંચવા લાગતો સમય ધારો કે T1 છે તો વી બરાબર વી ઝીરો પ્લસ એ T1 આ સમીકરણ તમે સમજી શકો। પ્રારંભિક વેગ ઝીરો અહીંયા V1ની વેલ્યુમાં અહીંથી -42 લખી। હવે જો અહીંયા શું ભૂલ થાય અહીં માઇનસ ન કર્યા હોત તો તમારો સમય ઋણમાં આવત કેમ કે એ તો તમે માઇનસમાં લેત ખ્યાલ આવે એટલે બહુ કેરફુલ રહેવું। V1 -42 V00 -9.8 T1 તો અહીંયા તમારે કેલ્ક્યુલેટર લેવું પડશે 42 ભાગ્યા 9.8 ચેક કરો જોઈએ 4.28 સેકન્ડ સાચું છે કે નહીં। ઓકે તો T1 મને 4.28 સેકન્ડ મળે છે। હવે V1 T1 મળી ગયું હવે અથડામણ થઈ ઇમેજિન કરજો દડો નીચે આવ્યો ભટકાણો ભટકાણા પછી ઉપર ઉછળશે ને તો ઉછળે ત્યારે જસ્ટ ઉછળે ત્યારનો વેગ હું કંઈક નામ આપીશ એને V2। તો જો હવે જમીન પર અથડામણ બાદ પાછા ફરતા દડાનો વેગ V2 હોય તો V2 કેટલો થાય તો આપણે વાત થઈ હતી ને 10મા ભાગનો ઘટી જાય તો કે ભટકાણો ત્યારે કેટલો હતો V1 V1ના 10મા ભાગ જેટલો ઘટે એટલે V1માંથી બાદ કરવું પડે। મેં વાત કરી હતી 100નો વેગ હોય તો ઘટે કેટલો તો કે 100ના 10મો ભાગ એટલે કે 10 તો 10 જેટલો ઘટે પણ ઘટે શેમાંથી મૂળ વેગમાંથી 100માંથી ઘટે 100માંથી 10 જાય તો ને એવી જ રીતે V1ના 10 જેટલો ઘટ્યો પણ કેનામાંથી ઘટ્યો તો કે હતો ને મૂળ જે એમાંથી ઘટ્યો એટલે V1 -V1/10 તો આ V1 42 છે। અહીંયા આપણે શોધતા હતા V1 અહીંયા જો ધ્યાનથી મેં V1નું માઇનસ અહીંયા લીધું નથી અહીંયા લેત તો માઇનસ અને આ માઇનસ તો બે એડ થઈ જાત આ માઇનસ માત્ર દિશા દર્શાવે છે અને અહીંયા જ્યારે હું V1 લખું છું તો એ મૂલ્ય જ લખું છું તો અહીંયા કેરફુલ રહેવું એટલે V1ની વેલ્યુ 42 છે અને એમાં વેગ ઘટે છે એટલે બાદ થાય છે 4.2 અને આ વેગ ઉપર તરફ છે એટલે ધન આવે 37.8 મીટર પર સેકન્ડ કેમ કે દડો ભટકાયા પછી ઉપર જશે એટલે એ ધન થાય 37.8 મીટર પર સેકન્ડ અહીંયા તમારું લોજિક જ કામ કરશે તો જ થશે। હવે આ પ્રથમ અથડામણ બાદ V2 વેગથી ઉપર તરફ ગતિ કરશે દડો તો એ કંઈક ઊંચાઈ પ્રાપ્ત કરશે ને એટલે ઇમેજિન કરો તો પરિસ્થિતિ આવી થાય એક જ જગ્યાએ પહેલાં દડો નીચે પડ્યો પછી અહીંયા ભટકાણો ત્યારે વેગ V1 હતો ઉપર જાય છે ત્યારે વેગ V2 છે V2 વેગ ઘટી ગયો એટલે આટલી ઊંચાઈ પ્રાપ્ત નહીં કરે આટલો જ ઊંચો જશે વળી પાછો એ નીચે આવશે ત્યારે વેગ તમારે V3 ધાર લેવાનું વળી ઉપર જશે ત્યારે વેગ V4 છે એ V3 કરતાં ઓછો હશે સોરી V2 કરતાં ઓછો હશે એટલે વળી ઓછી ઊંચાઈ આવશે એટલે દર વખતે આપણે જોયું હોય તો પહેલાં દડો આમ ટપવું પડે પછી આમ થાય પછી આમ થાય પછી સ્થિર થઈ જાય તો આવો કંઈક દડાનો ગતિપથ થાય પણ એક જ જગ્યાએ પડે તો એ કેવી રીતે થાય તો કે પહેલાં ઊંચો ગયો પછી નીચે આવ્યો પછી વધારે નીચે થયો પછી સ્થિર થશે તો એ વસ્તુને આપણે ગ્રાફમાં દર્શાવવાની છે એટલે ડિફિકલ્ટ તો કહી શકાય આને તો આ આપણી સમજૂતી માટે હતું તો આની કંઈ જરૂર છે નહીં। ઓકે તો પ્રાપ્ત કરેલી ઊંચાઈ વેગ બદલી ગયો તો ઊંચાઈ બદલી જશે ને તો એ ઊંચાઈ આપણે ફાઇન્ડ કરીએ આ સમીકરણ લીધું મેં 2GH1 એક્સની બદલે H1 લીધા હવે સમજો આપણું જે સમીકરણ હતું V2 -V02 ત્યાં બદલાવ આવી જશે તમારે ડાયરેક્ટ એપ્લાય કરતાં શીખવાનું છે દડો જ્યારે V2 વેગથી ઉપર જાય ત્યારે મહત્તમ ઊંચાઈ H1 પહોંચશે ત્યારે અંતિમ વેગ શું થાય 0 એટલે મેં જો સીધો 0 લખી નાખ્યો છે અને પ્રારંભિક વેગ જ્યારે પ્રથમ અથડામણ બાદ ઉપર આવતો હતો ત્યારે એનો પ્રારંભિક વેગ તો V2 હતો ને અહીં બધા એવું વિચાર પ્રારંભિક વેગ તો મુક્ત પતનનો 0 પણ એ ત્યારની વાત હતી હવે તો નવી અથડામણ થઈ ગઈ અથડામણ પછી વેગ બદલી જાય ને વેગ બદલે એટલે તમારે એનો ઉલ્લેખ કરવો પડે પ્રારંભિક વેગ V2 થશે તો હું અહીંયા H1ને કરતાં બનાવી લઉં છું એટલે -V2² / 2G થયું માઇનસ એમના એમ રેખા V2 ધન હતો એટલે 37.8નો સ્ક્વેર લીધો છેદમાં 2 અને જીની વેલ્યુ -9.8 અહીંયા જીની વેલ્યુ મેં માઇનસ મૂકી ગયા માઇનસ માઇનસ કેન્સલ થશે હવે અહીં કેલ્સી લેવું પડે તમારે તો 37.8નો વર્ગ / 2 અને / 9.8 માઇનસ માઇનસ કેન્સલ જવાબ એવો 72.9
9 મીટર હાઈટ, આટલી હાઈટ ઉપર એ પદાર્થ પહોંચે છે. ખરેખર આમ જુઓ ને તો અહીંયા હાઈટ શોધવાની કોઈ જરૂર જ નથી, કેમ કે ઝડપથી સમયનો આલેખ તમે શોધી રહ્યા છો. પણ મેં તમને અહીંયા દાખલામાં એને સમાવેશ એટલે કરી દીધો છે કે તમને ક્યારેક ઝડપવાળું પૂછે તો તમે આ સમીકરણથી ઝડપ શોધી શકો. મતલબ કે આ જે પોર્શન છે એ તમારે દર્શાવવાની કંઈ જરૂર પડતી નથી. ઓકે, આટલો ભાગ. હવે આ તો વાત થઈ મહત્તમ ઊંચાઈએ પહોંચ્યું H1, અહીંયાથી પાછું નીચે આવશે ને, નીચે આવશે ત્યારે દ્વિતીય અથડામણ થશે, એટલે દ્વિતીય અથડામણનું હેડિંગ આપ્યું. દ્વિતીય અથડામણ વખતે દડો ફરી જમીન સાથે અથડાય છે, અને હવે પહેલાં જોજો, સમજો, 90 મીટરથી નીચે ગયો V1 વેગ, હવે ઉપર ગયો V2 વેગથી, હવે વેગ મહત્તમ ઊંચાઈ H1 એ 0 થયો. ત્યાંથી પાછું નીચે જશે ત્યારે વેગ V3 થશે. તો V3નો ઉલ્લેખ કરવો પડે કે ભાઈ ધારો કે વેગ V3 છે તો પ્રથમ અથડામણથી દ્વિતીય અથડામણ સુધીનું કુલ સ્થાનાંતર 0 થાય. હવે આ કેવી રીતે એને ઇમેજિન કરવું પડે, ચલો પહેલાં પ્રથમ અથડામણ સમજીએ. 90 મીટરથી પદાર્થ નીચે ભટકાણો, ત્યારે વેગ V1 હતો. હવે અથડામણ થઈ ગઈ, જોજો, એટલે પદાર્થની ગતિ, હવે આગલું ભૂલી જાઓ, પદાર્થ અહીંથી ગતિની શરૂઆત કરે છે જમીનથી. કેટલા વેગથી ઉપર ગયો તો V2 વેગથી, V2 વેગથી ઉપર ગયો અને પછી પાછો નીચે આવ્યો. તો હું આખો ગતિપથ વિચારું, ઉપર ગયો અને નીચે આવ્યો તો સ્થાનાંતર કેટલું થયું? તો કે જ્યાં હતો ત્યાં જ પાછો આવ્યો ને, મતલબ જમીન ઉપરથી ઉપર ગયો અને પાછો જમીન ઉપર આવ્યો, એટલે પરિણામી એટલા આખા ગળાનું સ્થાનાંતર શું થયું? 0 થયું. હવે આખા ગળાનું સ્થાનાંતર 0 થયું, અને તો હું આ સમીકરણનો ઉપયોગ કરું, V3 - V2² = 2G0, એટલે કે પ્રથમ અથડામણ થઈ પછી V2 વેગથી ઉપર ગયો, 0 થયો અને V3 વેગે આવ્યો, તો એ બેનો સ્થાનાંતર પ્રથમ બિંદુ અને અંતિમ બિંદુનું સ્થાન એક જ થયું, સ્થાનાંતર 0 થાય. તો હું આ સમીકરણમાં મૂકું તો સ્થાનાંતર 0 થયું. તો પ્રારંભિક વેગ કેટલો હતો? V2 વેગથી ઉપર ગયો હતો, અને ભટકાણો ત્યારે વેગ કેટલો હતો? V3, એટલે અંતિમ વેગ V3 થયો, એટલે V3 અંતિમ વેગની જગ્યાએ, V2 પ્રારંભિક વેગની જગ્યાએ, અને આ તો પદ 0 થઈ ગયું. આ પદ 0 થાય તો આ બે સમાન થાય, કેમ કે આ પદનું આ બાજુ લઉં જમણી બાજુ, એટલે V3² = V2² થયું. V3² = V2² એટલે કે V3 = V2 થાય, તો જવાબ આવ્યો V2. તો આપણે ગોતી લીધું તો અહીં 37.8 મીટર પર સેકન્ડ. તો આ એક બહુ અગત્યનું પરિણામ છે, હાસ્યમાં લખવું હોય તો લખી લ્યો, બરાબર, કે તમે જે વેગથી પદાર્થને ઉપર ફેંકશો, પદાર્થ મહત્તમ ઊંચાઈએ જઈ પાછો એ જ બિંદુએ આવે ત્યારે એનો વેગ, અને તમે ફેંકેલો હતો જેટલા વેગથી, એ વેગ, બે કેવા આવશે? સરખા. ખ્યાલ આવ્યો? માની લો કે આ પેન છે, હું આ હાઈટ ઉપરથી 10ની સ્પીડથી ઉપર ફેંકું છું, તો પાછી એ બિંદુએ આવશે ત્યારે એની સ્પીડ 10 જ હોય. અને નોંધ કરવી તો નોંધ કરી લ્યો કે જો જમીન પર રહેલ પદાર્થને ઉપર તરફ V જેટલા વેગથી ફેંકવામાં આવે તો સમગ્ર ગતિ બાદ જ્યારે પદાર્થ જમીન પર પાછો પહોંચે ત્યારે પણ તેનો વેગ V જ હોય. જેમ કેમ સમય બે સરખા આવતા હતા, ઉપર જવાનો સમય, નીચે આવવાનો સમય બે સરખા આવતા હતા, એવી જ રીતે ઉપર જતી વખતે પ્રારંભિક વેગ અને નીચે આવતી વખતે અંતિમ વેગ, એ બે પણ સમાન થાય, બરાબર. અહીંયા મેં મેથેમેટિક્સથી સાબિત કરી દીધું છે. કેમ? તો કે ઉપર જે જમીનથી શરૂ કર્યું અને પાછું જમીન ઉપર જ આવ્યું, તો સ્થાનાંતર 0 થયું, સ્થાનાંતર 0 થયું એટલે આ બે પદ સરખા થયા. આ પ્રારંભિક વેગ હતો ઉપર ગયો તો ત્યારનો, ભટકાણો ત્યારનો વેગ V3 લીધો હતો આપણે, અહીંયા બે સરખા થયા એટલે એ વેગ 37.8 મીટર પર સેકન્ડ આવ્યો. ઓકે, હવે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય એ જોઈ છીએ આપણે. મતલબ પહેલી અથડામણ થઈ, 90 મીટરથી પદાર્થ નીચે આવ્યો, હવે એ ભૂલી જાય આપણે, પ્રથમ અથડામણથી પદાર્થ ઉપર ગયો પાછો નીચે આવ્યો, એ કુલ સમય જોઈ છીએ આપણે. ખ્યાલ આવ્યો? તો કુલ સમય જોતો હોય તો તમારો પ્રારંભિક વેગ શું થશે? V2, અને અંતિમ વેગ શું થશે? V3, અને પ્રવેગ તમારી પાસે છે ને તમારે જોઈએ છે સમય. અથવા અહીંયા તમે સ્થાનાંતરના કિસ્સામાં તમે સોલ્વ કરી શકો, તો તમે જ્યારે પદાર્થને અહીંથી અહીંયા લઈ આવ્યા, એટલે કે પ્રથમ અથડામણ થઈ અને દ્વિતીય અથડામણ થઈ, સ્થાનાંતર શું થયું? 0 થયું. સ્થાનાંતર 0 થાય તો હું આ સમીકરણ મૂકી શકું. અહીં મેં x = V0t + 1/2t² સમીકરણ મૂક્યું. પ્રારંભિક વેગ V2 હતો, એટલે સ્થાનાંતર 0 હતું પ્રથમથી દ્વિતીય અથડામણ વચ્ચેનું. સ્થાનાંતર 0, V2 t2 + 1/2 gt². હવે V2 37.8, ઉપર પદાર્થ જતો હતો ને, એટલે એ વેગ મેં ધન લીધો, T2.
માઇનસ જી એટલે 9.8 માઇનસ કેમ? તો કે ગુરુત્વ પ્રયોગ નીચે તરફ હોય એટલે માઇનસ. તો 9.8 ભાગ્યા 2 એટલે 4.9. બેયમાંથી એક એક ટી ટુ કોમન નીકળે છે અને ઈ ટી ટુ આ બધું ઝીરો થઈ જશે. ઓકે, અને હવે વધ્યું શું? તો કે 4.9 ટી ટુ ઇઝ ઇક્વલ ટુ 37.8. તો ટી ટુને કરતાં બનાવ્યો તો 37.8 ભાગ્યા 4.9 કરો કેલ્ક્યુલેટરમાં, 7.714 સેકન્ડ થશે. મતલબ કે પહેલી અથડામણ થઈ એ સમય 4.28 સેકન્ડ, હવે પ્રથમ અથડામણથી બોલ ઉપર હવામાં ગયો અને પાછો નીચે આવ્યો, આ જે સમય છે એ 7.714 સેકન્ડ થાય. બીજી એક વસ્તુ નોંધ કરવા જેવી કે 7.714 સેકન્ડ ટોટલ આ થઈ, તો હું એમ કહું તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા કેટલો સમય લાગે? તમે તરત કહેશો ને કે અડધો સમય લાગે, કેમ કે આની ચર્ચા આપણે આગળ કરી ને કે મહત્તમ ઊંચાઈ ઉપર પહોંચે એ સમય અને મહત્તમ ઊંચાઈથી જમીન ઉપર પહોંચે એ સમય બે કેવા થશે? સરખા. એટલે સીધાના બે ભાગ પડે ને, એની ચર્ચા આપણે આગળ કરીએ હમણાં. હવે ટી ટુ સમય શું છે? તો કે પ્રથમ અથડામણથી દ્વિતીય અથડામણ સુધીનો સમય છે. ઓકે, વળી પ્રથમ અથડામણ બાદ મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય ધારી લો કે ટી ડેશ છે, મતલબ પ્રથમ અથડામણ થઈ મહત્તમ ઊંચાઈએ પહોંચ્યું ટી ડેશ. હવે મહત્તમ ઊંચાઈથી દ્વિતીય અથડામણ થાય એ સમયે કેટલો થશે? ટી ડેશ બે સરખા જ થાય એ મેં દર્શાવ્યું. તો ટી ટુ એટલે એ બે સમયનો ટી ડેશ અને ટી ડેશનો સરવાળો થાય ને, એટલે ટી ટુ બરાબર 2 ટી ડેશ. તો મેં ટી ડેશ ગોતી લીધા, ટી ટુ બાય 2 એટલે કે 7.714 ભાગ્યા 2 3.86 સેકન્ડ આવ્યું. મતલબ 4.28 સેકન્ડ, 3.86 સેકન્ડ અને 3.86 સેકન્ડ. મારે એક એક ટપ્પાનો હિસાબ કરવાનો, તો ગ્રાફ દોરવામાં આ બધા સમયની જરૂર પડશે. હવે બીજી વસ્તુ, બીજી અથડામણ બાદ કણનો વેગ ધારો કે V4 છે, મતલબ જમીન ઉપર ભટકાણો ત્યારનો વેગ V1, ઉપર ચડે છે ત્યારનો વેગ V2, મહત્તમ ઊંચાઈ પહોંચ્યો અને અહીં પહોંચ્યો ત્યારનો વેગ V3. V2 ને V3 બે સરખાથી, હવે V3 ભટકાઈ ગયો, હવે ઉપર ચડશે ત્યારે પાછો વેગ બદલશે ને એ વેગ થશે V4. તો V4 કેટલો? તો કે V3 ભટકાણો એનો 10મા ભાગનો વેગ ઘટાડી નાખવાનો. એટલે તમે શું કરશો અહીંયા, V4 બરાબર V3નો 10મા ભાગનો વેગ ઘટાડ્યો, V3 વેગમાંથી V3નો 10મો ભાગ બાદ કર્યો, એટલે 37.8 માઇનસ 10મો ભાગ એટલે 3.78, બેની બાદબાકી કરી 34.02 મીટર પર સેકન્ડ આવ્યું. ઓકે, તો આટલો આ અંતિમ વેગ મળ્યો દ્વિતીય અથડામણ બાદનો વેગ. હવે કણની દ્વિતીય અથડામણ સુધીનો કુલ સમય કેટલો? કણની દ્વિતીય અથડામણ સુધીનો કુલ સમય, તો ઉપરથી 90 મીટરથી નીચે આવતો તો 4.28, ત્યારબાદ 3.86 અને દ્વિતીય અથડામણ પાછી 3.86, એટલે કે 4.28 પ્લસ 7.714 કુલ સમય થાય 12 સેકન્ડ. તો એ મેં દર્શાવી દીધું કે ભાઈ આટલી 12 સેકન્ડ થઈ, આપણને 12 સેકન્ડ સુધીનો ગ્રાફ કીધો તો 12 સેકન્ડ સુધીનો હિસાબ થઈ ગયો, એટલે કે બે અથડામણ થાય 12 સેકન્ડમાં. તો હવે ગ્રાફમાં આગળ વધાય અને હજી એક વસ્તુ કે પ્રથમ સંઘાત બાદ પ્રથમ અથડામણ થઈ ઉપરથી નીચે આવ્યો ભટકાણો, હવે મહત્તમ ઊંચાઈએ પહોંચ્યો ને એ સમય મારે ગોતવો પડે, એને ગ્રાફમાં દર્શાવવો પડશે. તો અહીંથી આ સમય 4.28 હતો અને પાછો ઉપર આવ્યો એ 3.86, એટલે એ બેનો સરવાળો 8.14 આવ્યો, આને મારે ગ્રાફમાં દર્શાવવાનું થશે. કુલ 12 સેકન્ડ છે. સ્કેલમાં હું લઈશ અહીંયા, આ એક્સ એક્સ ઉપર મેં ટી લીધું છે, તો સ્કેલ માપ છે તમારે ગ્રાફમાં દર્શાવવાનું થશે. હું આ કદાચ દેખાય નહીં, હું અહીં લખી દઉં છું. એક્સ અક્ષ ઉપર તમારે 1 સેન્ટીમીટર બરાબર સમય લીધો છે, કેટલો? તો કે 2 સેકન્ડ. વાય એક્સ ઉપર સ્કેલ માપ દર્શાવવાની જરૂર નથી, સીધા આંકડા જ લઈ લેશે, કેમ કે પોઈન્ટવાળું છે તો થોડું વધારે ડિફિકલ્ટ થઈ જશે. તો સૌથી પહેલો વેગ આપણને જે મળ્યો તો 42, પછી બીજો વેગ આપણને V2 મળ્યો તો 37.8, અને પછી V4 આપણને મળ્યો તો 34. એટલે મેં ત્રણેય કિંમતો ઉતરતા ક્રમમાં આવે એમ દર્શાવી દીધી, રેન્ડમ દર્શાવી છે. અહીંયા 42, 37.8 અને 34.2. પછી આ ડોટેડ લાઇન ડ્રો કરી નાખી છે, કેવી રીતે સમજાવું? તો આપણે જોયું કે 4.28 સેકન્ડ થઈ ત્યારે ભટકાણો હતો, અને ભટકાણો ત્યારે વેગ કેટલો હતો? 42. એટલે મેં પહેલું બિંદુ 4ની ઉપર લમસમ 4.28 લઈ લીધો. આ 4.28 તો મળે નહીં એક્સ એક્સ ઉપર, તો મેં 4થી મોટું છે એટલે મોટા ઉપર ગમે ત્યાં ક્યાંક લઈ લીધું. અને એ યાદ રાખવું કે 4 અને 6નો સેન્ટર પાર્ટ એટલે 5 થાય, તો 5થી થોડુંક આ બાજુ રાખવું. એટલે 4.28 ઉપર જ મેં બિંદુ દર્શાવ્યું 42વાળું, પછી ફૂટપટ્ટી લઈ સીધી આ સીધી લાઈન ડ્રો કરી લેવાની. એટલે આ ટપ્પો પડ્યો ત્યારનો ગ્રાફ થયો. પછી વાત શું હતી? તો કે વેગ ઘટી જાય છે જેવો ટપ્પો પડ્યો
4:28 ટપો પડ્યો, વેગ તરત 10મા ભાગનો ઘટી ગયો. કેટલો થયો તો 37.8. એટલે એ જ ક્ષણે, ભટકાણાની તરતની ક્ષણે વેગ થોડો ઘટી ગયો. થોડું ડિટેલમાં જોઉં તો એ બહુ સૂક્ષ્મ સમય હોય. ખરેખર ગ્રાફ અહીંથી આમ આવત, બહુ સૂક્ષ્મ સમય હતા, પણ એ દર્શાવવાની અત્યારે જરૂર નથી. એટલે મેં સીધે સીધી લાઈન ડ્રો કરી નાખી કે ભાઈ વેગ ફટ કરતો ઘટી ગયો, 37.8 થઈ ગયો. હવે 37.8 વેગથી પદાર્થ ઉપર જશે, ઉપર જશે તો ધીમે ધીમેનો વેગ શું થશે? ઝીરો થશે મહત્તમ ઊંચાઈએ. તો મહત્તમ ઊંચાઈનો સમય 8.14 સેકન્ડ હતો, તો 8.14 સેકન્ડે વેગ શું થઈ જશે? ઝીરો. એટલે જો અહીંયા 8ની ઉપરનું બિંદુ મેં લીધું 8.14, અને અહીંયા વેગ ઝીરો થઈ જાય, એટલે ગ્રાફ સીધો મેં આમ જોડી દીધો, વેગ ઝીરો થયો. એટલે એક બિંદુ આપણું આ થયું. પછી તો ઓકે, આપણે જોયું કે 8.14 સેકન્ડે એ પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચી ગયો. તો હવે અહીંયાથી પાછી બીજી 3.86 સેકન્ડની દ્વિતીય અથડામણ કરશે, એટલે અહીંથી આપણે પાછી 3.86 સેકન્ડ એડ કરીએ, એટલે 12 સેકન્ડ થઈ ગઈ હતી કુલ. એટલે કે દ્વિતીય અથડામણ વખતે 12મી સેકન્ડ થઈ, તો 12મી સેકન્ડે પદાર્થનો વેગ કેટલો હતો? તો કે V3 જેટલો, કેમ કે પ્રથમ ટપ્પો, પ્રથમ સંઘાત, પછી મહત્તમ ઊંચાઈ, અને પછી અહીંયા અહીંયા વેગ V3 હતો. V3 આપણને કેટલો મળ્યો હતો? 37.8. તો એ 37.8 મેં 12મી સેકન્ડે મળ્યો એ દર્શાવી દીધો. અને જેવો ટપ્પો પડ્યો, ટપ્પો પડ્યા પછી એનો વેગ 10મા ભાગનો ઘટ્યો, અને નવો વેગ હતો V4. V4 હતો 34.2, જે અહીંયા દર્શાવેલું છે. તો અહીંયા આપણો 12 સેકન્ડ સુધીનો ગ્રાફ પૂરો થાય અને ન્યુમેરિકલ અહીંયા પૂરો કરીએ.